ધાનેરા તાલુકાના થાવર ગામે આજે કોરોના વાયરસ સામે રક્ષણ મળે તે માટે ઔષધિયુક્ત ઉકાળો ગ્રામજનોને પીવડાવવામાં આવ્યો હતો। આજે ધાનેરા બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ દ્વારા થાવર ગામની દૂધ મંડળીની મુલાકાત લઈ કોરોના વાયરસ બાબતે કેવી તકેદારી રાખવામાં આવી રહી છે તેની જાત તપાસ કરી હતી। આજે ધાનેરા પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ તેમજ બનાસ ડેરીના અધિકારીઓએ થાવર દૂધ મંડળીની મુલાકાત લઈ ગ્રામજનોને ઉકાળાનું વિતરણ કર્યું હતું। સાથે દૂધ મંડળીમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનિટાઈઝ બાબતે પણ જાત નિરીક્ષણ કર્યું હતું। જોઈતાભાઈ પટેલે પણ આજે જાતે મંડળીને સેનિટાઈઝ કરી હતી। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ બનાસ ડેરીના નિયામક મંડળે કોરોના બાબતે સજાગ રહી દૂધ મંડળીને કોરોનાથી સુરક્ષિત રાખી છે, જેના થકી બનાસકાંઠા જિલ્લાના નાના મોટા સૌ ખેડૂતો અને પશુપાલકોએ કોરોના મહામારી સામે લડવા માટે ભારત સરકારના પ્રધાનમંત્રી રાહત ફંડમાં 7 કરોડ 16 લાખની માતભર રકમ આપી જિલ્લાનું માન વધાર્યું છે। એકમાત્ર ધાનેરા તાલુકાની વાત કરીએ તો ધાનેરા તાલુકાના પશુપાલકોએ પણ 7 લાખની પણ વધારે બનાસ ડેરીને કોરોના બાબતે અર્પણ કરી હતી। ધાનેરા બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પણ આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ આખા નિયામક મંડળના કામની પ્રશંસા કરી આગામી સમયમાં પણ કોરોના મહામારીથી આખું વિશ્વ દૂર રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાની અંદર આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોને અપીલ પણ કરી હતી કે ભાઈ સ્વેચ્છાએ જે કોરોનામાં ફાળો આપવો એ આપો, એમાં પણ લગભગ 7-8 કરોડ જેવી માતભર રકમ બનાસકાંઠાના ખેડૂતોએ આપી છે સ્વેચ્છાએ, કોઈ ફરજિયાત ફાળો આપવો પડશે એવી વાત કરી નથી છતાં પણ। અને બનાસ ડેરીએ શંકરભાઈની આગેવાની નીચે નિયામક મંડળનો સાથ સહકાર લઈ અને જિલ્લાની અંદર કોરોના મુક્ત થાય જિલ્લો એ માટેનું અભિયાન આદર્યું છે। એના ભાગરૂપે દરેક કર્મચારીઓ કાર્યરત છે, મેડિકલ કોલેજ મારફત સેનેટાઈઝની વ્યવસ્થા, બનાસ ડેરી મારફત સોશિયલ અંતર જાળવી રાખવું, સેનેટાઈઝ કરવું, કર્મચારીઓને મંડળી ઉપર મોકલી અને વિવિધ પ્રકારની કોરોના વિરુદ્ધની સમજ આપી, કોરોના સામે કેવી રીતે લડી શકાય એમાં બનાસ ડેરીના કર્મચારીઓ પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી એટલે બનાસ ડેરી, રોજની લાખો કરોડો દૂધની આવક ધરાવતી આ ડેરીના ચેરમેન પદ પર શંકરભાઈ ચૌધરી છે।